તાપીના વ્યારાના વાઘઝરી ગામે 22 અને 23 મેના રોજ યોજાયેલી કૃષિ સંમેલનના કાર્યક્રમને લઈ દેવબરીસા સેનાએ વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમને લઈને સત્યશોધક સભા અને વિજ્ઞાન જાથા ઉપર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. વાઘઝરી ગામે જે ખ્રિસ્તીઓનો કાર્યક્રમ મોટા પ્રમાણમાં યોજાઈ ગયો, જેમાં ચંદીગઢના પાદરી બિજેન્દરસિંહ દ્વારા બીમારીને દૂર કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈ દેવબિરસા સેનાએ કહ્યું કે આપણા સત્યશોધક સભા અને વિજ્ઞાન જાથાવાળા કેમ કંઈ બોલતા નથી? એ લોકો માત્ર હિન્દુ ધર્મ પાછળ જ પડ્યા છે. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તીઓનો આટલો મોટો કાર્યક્રમ થાય છે, છતાં તંત્ર પણ આ અંગે મૌન છે. અમે આદિવાસીઓ છીએ, અમે મૂળ પરંપરા જાળવવા સંઘર્ષ કરી રહ્યા છીએ અને આ લોકો ધર્માંતરિત કરીને અમારા દેવોને લાત મારવાની વાત કરે છે. આવું ને આવું ચાલશે તો ઉગ્ર આંદોલન કરી આ લોકોને અહીંથી ભગાડવામાં આવશે, તેવી દેવ બિરસા સેનાએ ચીમકી પણ ઉચ્ચારી છે. જો અમને આવી રીતે તમે અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને જો તમે પરમિશન આપતા જશો તો અમે આદિવાસી સમાજ આખો સમાપ્ત થઈ જશે, અમારી પરંપરા અમારી સંસ્કૃતિ એ બધી સમાપ્ત થઈ જશે અને અમારા આદિવાસી વચ્ચે આ ઝઘડો કરવાનું ષડયંત્ર આ ખ્રિસ્તી સમાજ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અમારા આદિવાસીઓને આ લોકો ધર્માંતર કેમ કરે છે? લોભ લાલચ આપે છે કે શું? પૈસા આપે છે કે શું? એમના માટે એ લોકોએ કહેવું જોઈએ કે મૂળ ધર્મ મૂળ નિવાસી અમે આદિવાસીઓ છે, અમે અમારી મૂળ પરંપરાને જાળવવા માટે અમે સંઘર્ષ કરીએ છીએ અને આ લોકો ધર્માંતરિત કરીને એને અમારા દેવોને લાત મારવાની વાત કરે છે. એ ક્યારેય આદિવાસી સમાજ ક્યારેય સહન નહીં કરે. એ લોકો અમે એકદમ ઉગ્ર આંદોલન કરશે. આદિવાસી સમાજને સમાજની સંસ્કૃતિ નષ્ટ કરવા માટે એવા ષડયંત્ર બહારથી આવતા પાદરીઓ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે. આ સંસ્કૃતિ નાશ થઈ રહી છે તો આ બચાવવા માટે અમારે જે આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજને આ લોકો આ રીતે વેરવિખેર કરવા માગી રહ્યા છે. તો અમારી જે સંસ્કૃતિ છે, જે વહીવટી તંત્ર છે, તો એ સરકાર પરવાનગી કઈ રીતે આપે છે આ લોકોને? પંજાબથી કોઈ ભાષ્ટાર આવેલા, એ કંઈ જાદુ કરવા જેવો કંઈ આવેલો હતા અને બધો આદિવાસી જો અમારો જો આદિવાસી છે એ લોકોને ધર્માંતર કરવા માટે અહીંયા એ આવેલા હતા. કારણ કે આ લોકો જો બધા બહારથી બોલાવે છે પંજાબથી, આ બધું જાદુગાર બતાવીને ચમકારને બધું સારું કરવું એ બધું ખોટી વાત છે, એમ તો માનતો જ નથી.